સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કંટાળેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તોનું ગોળાપૂર ઉમટ્યું. લોકવાયકા પ્રમાણે કતારગામ વિસ્તારમાં આવેલ કંટાળેશ્વર મહાદેવ દક્ષિણ ગુજરાતમાંનું એક શિવાલય છે કે જ્યાં કપિલ ઋષિએ તપ કરીને સૂર્યનારાયણ ભગવાનને પ્રસન્ન કર્યા હતા. આ જગ્યા પર રાંદેર તથા કતારગામની ગાયો વર્ષા પહેલાં ચારો ચરવા આવતી હતી ત્યારે એક ગાય દ્વારા આ જગ્યા પર દૂધનો અભિષેક થતા હતો, જેની જાણ ગાયના માલિક ગોવાળને થતાં તે આખો દિવસ ગાયની પાછળ દેખરેખ રાખી રહ્યો હતો. પરંતુ ગાયને ખબર પડતાં આ જગ્યા ઉપર ગાય જમીનમાં સમાઈ ગઈ હતી અને એ જગ્યા પર ગાયના ખરીનું શિવલિંગ ઉત્પન્ન થયું હતું. આ જ પ્રમાણે આ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં મંદિરમાં આખો મહિનો મેળો ભરાય છે. લોકવાયકા પ્રમાણે આ જગ્યા 7000 વર્ષ પુરાણી માનવામાં આવે છે. આજના દિવસે કતારગામ વિસ્તારમાં શિવજીનો વરઘોડો પણ કાઢવામાં આવે છે અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ગોડાપૂર ઉમટ્યું હતું, જેમાં હજારો શિવભક્તો નાચગાન કરી રહ્યા હતા અને હર હર ભોલે બમ બમ ભોલેના નારા લગાવી રહ્યા હતા. હજારોની સંખ્યામાં સવારથી શિવભક્તો દાદાના દર્શને લાંબી લાંબી કતારો લગાડી દીધી હતી. સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા અને પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને. ત્યારે અમારી ઓસ્કાર ન્યૂઝની ટીમ દ્વારા મંદિરના સેવક એવા નરેન્દ્રભાઈને મળતા મંદિરના રહસ્ય વિશે તથા આજના દિવસે ભક્તોમાં આનંદ ઉલ્લાસ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું. ઓસ્કાર ન્યૂઝ ઘનશ્યામ બારોટનો રિપોર્ટ, કતારગામ, સુરતથી. અહીંયા કપિલ આશ્રમ સ્થાપીને અહીંયા પોતે તપ કરેલું અને સૂર્યનારાયણની સાક્ષાત એમને દર્શન થયેલા, એટલે સૂર્યક્ષેત્ર અહીંયા અને કપિલ મુનિનો આશ્રમ અને સૂર્યક્ષેત્ર તરીકે આ જગ્યા પ્રખ્યાત છે. ઓસ્કાર ન્યૂઝ સાથે વાત કરવા બદલ ખૂબ ધન્યવાદ. નરેન્દ્રગીરી સી ગોસ્વામી. અત્યારે જે આ કાંતેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ વિશે તમારું શું કહેવું થાય છે કે આ મંદિરની સ્થાપના કેવી રીતે અને કોણે કરી હતી? આ મંદિરની સ્થાપના ખરેખર તો આપણે મહાભારત કાળ પહેલાં થઈ એવું કપિલ મુનિએ અહીંયા કપિલ આશ્રમ સ્થાપેલો. કપિલ આશ્રમ સ્થાપીને અહીંયા સૂર્યનારાયણ ભગવાનની સાધના કરેલી અને સૂર્યકુંડની સ્થાપના પણ એમને પાણીને માટે કરેલી. પણ કાળક્રમે હવે જે કપિલ મુનિ જે થઈ ગયા એ કપિલ મુનિ તો મહાભારત પહેલાંના કાળમાં થઈ ગયા, એટલે આપણે એનો ઇતિહાસ નક્કર રીતે કહી શકીએ નહીં. પણ કપિલ મુનિએ અહીંયા સ્થાપના કરી એટલે કપિલ આશ્રમવાસી અંતરેશ્વર મહાદેવ અને સૂર્યક્ષેત્રવાસી, એટલે આ વિસ્તાર સૂર્યક્ષેત્ર કહેવાય, એટલે સૂર્યક્ષેત્રવાસી કાંતારેશ્વર દાદા એમ કહેવાય. અને કાંતારેશ્વર મહાદેવ 1500 વર્ષ પહેલાંની વાત સંભળાય છે અને એમાં જે તે સમયે અહીંયા જે તે પોતે ગાયો પાડતા ત્યાર સમયમાં ગાયોની ખૂબ લોકો પાડતા, તો પોતે ગાયને ચરવા લઈ આવતા, ગાય એના ગોવાળીઓ ચારવા લઈ આવતા, અને એ ગોવાળીઓ દરરોજ પોતાના ઘરે ગાય લઈ જાય, પણ એનો માલિક જે દૂધ કાઢે તો આ ગાયના સ્થાનમાં દૂધ ન હોય, એટલે એને છાની રીતે છુપી રીતે તપાસ કરી તો આ વિસ્તારમાં કાંટાળા ઝાડ હતા જેને આપણે અહીંયા અત્યારે કંથાર કહીએ છીએ, ત્યાં એ ગાય આપોઆપ દૂધ છોડી દેતા એમણે જોઈ, એટલે એમને એમના માલિકને વાત કરી અને એમને માલિકે અહીંયા આવીને ખોદકામ કર્યું તો આ અને હા એટલે ગાયનું છુપી રીતે ચેક કરતાં ગાયને ધ્યાન આવી ગયું કે મારી કોઈ છુપી રીતે જુએ છે, એટલે ગાય અચાનક ભડકી એટલે ગાયનું પગલું આ શિવલિંગ ઉપર પડ્યું, એટલે ગાયની ખરીનું નિશાન ભગવાન કાંતારેશ્વર પર આજે પણ મોજૂદ છે. અને કાંતારેશ્વર મહાદેવ નામ એટલા માટે પડ્યું કે અહીંયા કંથારમાંથી એ શિવલિંગ
નીકળ્યું માટે કંથાર નામ કંતાર કંથાર ઉપરથી કંતારેશ્વર અને કંતારેશ્વર દાદા માટે સુરતના લોકોમાં તમામ અહીંના સ્થાનિક લોકોમાં અદ્ભુત શ્રદ્ધા છે. લોકવાયકા પ્રમાણે હાલની સ્થિતિ જોતા આ મંદિરમાં પહેલા સૂર્યનારાયણ ભગવાનની પૂજા થાય છે, એનું કારણમાં કપિલ મુનિએ અહીંયા જે તે સમયે તાપી અને નર્મદા, એમાં તાપી ભારત દેશની સૌથી પુરાણી નદી, તમામ નદીઓ કરતાં પુરાણી નદી, બીજો નંબર આવે નર્મદા નદી, અને કપિલ મુનિએ